ભરૂચ એલસીબી તેમજ એસઓજી પોલીસે યુપીથી એટીએમ ફ્રોડ કરી નાણાંની ઉચાપત કરતી ગેંગને ઝડપી પાડી છે. ભરૂચ એલસીબી તેમજ એસઓજી પોલીસની સંયુક્ત ટુકડીએ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ ખાતેથી એટીએમ ફ્રોડ કરી નાણાંની ઉચાપત કરનારી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓ એટીએમ કાર્ડ ક્લોનિંગ કરી ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી બેંક ખાતામાંથી નાણાં ઉપાડી લેતા હતા. ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથકે હેતલકુમાર વસાવા નામના ભરૂચ તાલુકાના સિંધોદ ખાતે રહેતા રહીશે ગત ફેબ્રુઆરી માસમાં પોતાના ખાતામાંથી નાણાં ઉપાડવા એટીએમમાં ગયો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ તેની જાણ બહાર એટીએમ કાર્ડનું ક્લોનિંગ કરી લઈ બાદમાં રૂપિયા 10,000ની બે એન્ટ્રી દ્વારા નાણાંની ઉચાપત થઈ હોવાની ફરિયાદ દર્જ કરાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ભરૂચ એલસીબી તેમજ એસઓજી પોલીસની એક સંયુક્ત ટુકડીએ યુપીના પ્રતાપગઢ ખાતેથી અમિત પાંડે તેમજ સુનિલ વર્મા નામના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંનેએ આ ગુનાની કબૂલાત પણ કરી છે. અગાઉ પણ આ બંને આરોપીઓ આવા જ પ્રકારના ગુનામાં ઝડપાયા હતા. ભરૂચ સાયબર ક્રાઇમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કુણાલ પટેલ નાઓએ એક વર્કઆઉટ ચાલુ કરેલ અને જેની અંદર જે એટીએમમાંથી જે પૈસા વિડ્રો કરવા જતા હોય છે ત્યારે એમના એટીએમને ક્લોન કરી અને એની અંદરથી પૈસા કાઢી લેવાના જે ગુનાઓ બને છે એમાં ભોગ બનનારનાઓને અને એની જે ફરિયાદ દાખલ થયેલ હતી સી ડિવિઝનની અંદર એ ફરિયાદ અનુસંધાને કુણાલ પટેલે વર્કઆઉટ કરી અને એની અંદરથી પ્રતાપગઢ યુપીની એક ગેંગ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હતી અને એ ગેંગને પકડી પાડવા માટે થઈ અને ભરૂચ એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિલ ચૌહાણનાઓ ટીમ સાથે ત્યાં રવાના થયેલ અને ત્યાં પ્રતાપગઢ યુપી ખાતેથી બે આરોપીઓને પકડી પાડેલ છે, જેઓના નામ અમિત કુમાર વિજયનાથ પાંડે તથા બીજા આરોપીનું નામ સુનિલ વર્મા નામ છે. એક બાલાપુર પ્રતાપગઢ યુપીનો છે અને જ્યારે બીજો જમાલપુર પૂરણપુર ખજૂર થાણાનો જેઠવારા થાણાનો છે. તે આ સિવાય બીજા ત્રણ આરોપી ચિત્રસેન ઉર્ફે શિવમસિંહ તથા નિરાલે ઉર્ફે અભિષેક અને રવિ પાઠક નામ વોન્ટેડ છે. આ જે પકડાઈ પાડેલા બંને આરોપીઓ અગાઉ પણ યુપી ખાતે મંજરપુર થાણાની અંદર એટીએમ ક્લોનિંગના ગુનામાં પકડાયેલા છે. આ આરોપીઓની એમઓ એવી હતી કે તેઓ એટીએમ સેન્ટર ઉપર જાય ત્યાં રેકી કરે અને ત્યાં જે નિરક્ષર અને થોડો ગામથી પ્રકૃતિનો જે વ્યક્તિ દેખાય જેને એટીએમની અંદરથી પૈસા વિડ્રો કરતા આવડતું ન હોય એવા વ્યક્તિને મદદ કરવાના બહાને તેની પાસેથી તે એટીએમ કાર્ડને સ્વાઇપ કરી લે, પોતાની પાસે જે એટીએમ સ્વાઇપ કરવાનું જે ડિવાઇસ હોય એની અંદર એ સ્વાઇપ કરી લે અને સ્વાઇપ કર્યા પછી તે એટીએમના તમામ ડેટા એ ડિવાઇસની અંદર આવી જાય અને પેલો વ્યક્તિને પાછું તેનું એટીએમ કાર્ડ પાછું આપી જાય. પછી ફેક એટીએમ કાર્ડ દ્વારા આ લોકો રાત્રિના સમયે એટીએમમાંથી પૈસા વિડ્રો કરી લે. જો એટીએમની અંદર વધારે જો ભોગ બનનારના એકાઉન્ટની અંદર વધારે પૈસા મળી આવે તો એ 12માં 5 અને 12ને 5 એવી રીતે 24 કલાક તારીખ બદલે એ રીતે પૈસા વિડ્રો કરી અને મોટી અમાઉન્ટ વિડ્રો કરી લેતા હતા. આ રીતે તે જે ભોગ બનનાર હોય એને કોઈને ખ્યાલ ન આવે તે રીતે એની અંદરથી પૈસા વિડ્રો કરવાની જે પ્રવૃત્તિ અને ચીટિંગ કરતા હતા એ પૈકીના બે આરોપીઓ પકડી પાડેલ છે અને આગળના ત્રણ આરોપીઓ પકડવાની ગતિવિધિ હાલ ચાલુ છે.